more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. કચ્છની ખારેક કચ્છી મીઠો માવો તરીકે વખણાય છે અને દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કચ્છમાં ભલે અછત હોય, વાવણી લાયક વરસાદ પડ્યો નથી, પરંતુ ખેડૂતોએ બોરના પાણીથી અને ટેકનોલોજી વાપરીને ખારેકનું ઉત્પાદન કર્યું છે. કચ્છના ખેડૂતો માટે ખારેકનું ઉત્પાદન એ એક વિશાળ ઉદ્યોગ બની ગયો છે અને ચાલુ વર્ષે ખારેકનો કરોડોનો કારોબાર થઈ ચૂક્યો છે. કચ્છમાં મુખ્યત્વે બે પ્રકારની ખારેક ઉત્પાદિત થાય છે, જેમાં દેશી ખારેક અને બારેય ખારેક, કે જે ઇઝરાયેલી ખારેક તરીકે પણ ઓળખાય છે. ઇઝરાયેલી ખારેકનો સ્વાદ એક પ્રકારનો હોય છે, તો રંગ અને આકાર પણ સમાન હોય છે. મીઠા મેવા તરીકે ખારેક પ્રસિદ્ધ છે. ભુજ તાલુકાના ભારાસર ગામે ઘનશ્યામ ઠક્કરની વાડીમાં 700 જેટલા ખારેકના રોપા છે, જે તેઓએ વર્ષ 2014માં વાવ્યા હતા. ગત વર્ષે 30 ટન ઉત્પાદન થયું હતું. આ વખતે કુદરત રૂઠે નહીં તો બમણું ઉત્પાદન થવાની શક્યતા દર્શાવી છે. ખારેકનું મોટી માત્રામાં ઉત્પાદન થવા પાછળ કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવી છે. ખારેકને ઝાડ પરથી ઉતાર્યા બાદ તેને સાફ કરીને બોક્સમાં પેક કરવામાં આવે છે. ત્યારબાદ તેને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કચ્છી ખારેક દક્ષિણ ગુજરાત, મુંબઈ, બેંગ્લોર તેમજ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. ઘણા લોકો એને બારાઈ કહે છે. આ 5 વર્ષના રોપા છે. આ 2014 જુલાઈમાં મેં એને નાખ્યા છે. આ ખારેકની વિશેષતા એ છે કે તમે બધા ઝાડમાંથી સેમ ટેસ્ટ, સેમ ક્વોલિટી અને સેમ કલર મળે છે. આ ખારેક અમે કચ્છની બજારો સિવાય દક્ષિણ ગુજરાતની બજારો હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાતની બજારો હોય કે ગુજરાતની બહાર મુંબઈ, કલકત્તા, બેંગ્લોર સુધી અમારો માલ જાય છે. સિઝન ચાલુ થાય એના પહેલાં મહિના દિવસ પહેલાંથી જ લોકોના ફોન ચાલુ થઈ જાય છે કે અમને આ વખતે માલ ખપશે, આ ખપશે, એટલું ખપશે, એટલું જોશે. સૌથી વધારે અમારી ખારેક ભુજની અંદર પણ અમે અમારા સ્ટોલ લગાડેલા છે, ત્યાં પાસે પણ નીકળે છે. આ જે ખારેક છે એ ખારેકના રોપા જે તે વખતે અમને 2500-2600 રૂપિયામાં પડ્યા હતા, અત્યારે આ રોપાની કિંમત 3000-3200 થઈ ગઈ છે. સરકાર પણ આમાં સબસિડી આપે છે. ખારેકના વાવેતર કરતાં ખેડૂતોને એકમાત્ર વિનંતી કરવા માંગીશ આપના માધ્યમ દ્વારા કે ખારેકના પાકને ખાતર પાણી સમયસર આપશો તો ખારેકનો ઝાડ તમને ધનવાન બનાવી દેશે.